नमस्कार विद्यार्थियों, धोरण त्रण विषय पर्याण अने चौदमा पाठ नो आपणो आ वीडियो नंबर त्रण छे। अगाउना वीडियो नी अंदर आपणे आपणा कुटुंब विशे, थोड़ू घणु मम्मी विशे, खोराक विशे आ बधी समझूती आपणे मेळवी लीधी। अने वनस्पतिजन्य अने प्राणीजन्य पैदाशो एटले के खोराक नी कई कई वस्तु एवी छे के जे आपणने वनस्पति माथी मळे छे अने कई वस्तु एवी छे के जे आपणने प्राणीओ माथी मळे छे, बराबर एना विशे अभ्यास करी गया। हवे आपणी रसोई ने स्वादिष्ट बनावानुं काम कोण करे छे? बाळको, आपणने बधाने खबर छे के आपणी मम्मी जे रसोई बनावे छे ने, दाळ भात शाक रोटली के पछी कोई फरसाण होय, गमे ते होय, तो आ दरेक ने स्वादिष्ट बनावानुं काम कोण करे छे? तो रसोई नी अंदर दाळ शाक अथवा तो कोई फरसाण नी अंदर जे आपणे मसालाओनो उपयोग करीए छीए ने, एनी मदद थी आपणी रसोई स्वादिष्ट बने छे। हवे मसालाओ एटले केवा मसालाओ? तो मरचू, मीठू, हळदर, धाणा जीरु, अजमो, तल, लवींग, इलायची, मेथी, वरियाळी छे, हळदर छे, आ बधा अने आना सिवाय पण घणा बधा मसाला के जेनी मदद थी आपणी रसोई स्वादिष्ट बने छे। अने बाळको, आ मसालानो उपयोग फक्त रसोई माटे ज नथी थतो, पण बीजी घणी जग्याए पण एनो उपयोग थाय छे। तो आमांथी अमुक मसाला एवा छे के जेनो उपयोग आपणे औषधि एटले के दवा तरीके पण उपयोगमां लईए छीए, बराबर। तात्कालिक रात्रे अथवा तो सवारे अथवा तो गमे त्यारे आपणे नानो अमथुं एवुं कंईक थाय तो आपणे तरत डॉक्टरनी पासे दोड्या नथी जता। घणी वखत मम्मी अथवा घरमां जे गरडा बा होय के पप्पा होय तो ए आपणा मसालाओनी अंदरथी ज अमुक वस्तु एवी छे के जेनो उपयोग करीने आपणा अमुक नाना नाना जे रोग होय ए मटी शके छे। तो आजे आपणे एवा मसाला जोईशुं के जेनो आपणे औषधि तरीके उपयोग करीए छीए, एटले के दवानी अंदर आपणे एनो उपयोग करीए छीए, बराबर। औषधि एटले दवा। तो जुओ, पहेलुं छे हळदर। हळदर आपणे बधाए જોઈલી છે, બરાબર ને? પીળા કલરની હોય, અને મરચું મીઠું હળદર તો લગભગ દરેક વસ્તુની અંદર આવે જ, તો હળદરનો ઉપયોગ આપણે શેની અંદર કરીએ છીએ? તો હળદરનો ઉપયોગ આપણે કંઈ ઘા વાગ્યો હોય ને તો એની ઉપર આપણે હળદરનો લેપ લગાવીએ છીએ। બીજું, જ્યારે આપણને ઉધરસ થાય છે ત્યારે પણ આપણે હળદર ફાકીએ છીએ। ચલો, અજમો છે તો અજમાનો ઉપયોગ શેની અંદર થાય છે? કે જ્યારે નાના બાળકને અથવા કોઈ મોટાને સામાન્ય પેટમાં દુખાવો થતો હોય ને તો અજમો અને મીઠું અને ચપટી હિંગ અંદર નાખી અને એને હાથેથી મસળી અને ખાવામાં આવે છે, અને એની મદદથી તમારા પેટનો દુખાવો મટી જાય છે અથવા તો ઓછો થઈ જાય છે। આપણી સ્કૂલમાં પણ તમને ખબર છે કે પેટમાં દુખાય છે એટલે આપણે નીચે ઓફિસની અંદર મીઠું અને અજમો રાખીએ છીએ ને, બરાબર। ચલો, તુલસી। તુલસી એ આપણે ઘર આંગણાની અંદર જ હોય છે એટલે આપણે આની અંદર રાખ્યું છે, બરાબર। તો તુલસીનો ઉપયોગ આપણે શેની અંદર કરીએ છીએ? તુલસીને આપણે માતા તરીકે પૂજીએ છીએ અને એની રોજ પૂજા કરીએ છીએ, બરાબર। અને તુલસી જ્યારે આપણને શરદી ઉધરસ થાય ને ત્યારે તુલસીના પાન ધોઈને ચા અને એનો ઉકાળો ક્યાં તો રસ ક્યાં તો એના પાન પણ ધોઈને ચાવી દેવા જોઈએ। આદુ અને સૂંઠ। તો આદુ અને સૂંઠ પણ તુલસીની જેમ જ જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે સૂંઠની ગોળી બનાવીને તમે ખાઈ શકો। શું આદુ જ્યારે સુકાઈ જાય ત્યારે સૂંઠ બને છે, બરાબર। તો સૂંઠની ગોળી બનાવીને ખાઈ શકો, અથવા તો આદુ, તુલસી અને મધ આ ત્રણેયનો ભેગો ખલની અંદર આદુ અને તુલસી વાટી એનો રસ કાઢી અને એની અંદર મધ થોડું નાખી હલાવીને એને પીવામાં આવે છે, એની મદદથી પણ શરદી અને ઉધરસની અંદર રાહત થાય છે। આ બધા ઉપયોગો ખાસ કરીને બાળકો આપણે જયારે નાના હોઈએ ને, અત્યારે પણ તમે ત્રીજા ધોરણમાં એટલે નાના જ છો, પણ બાળક એક વર્ષનું થાય ને પછી પાંચ છ વર્ષ સુધી એને શરદી ઉધરસ વારંવાર થતી હોય છે, એટલે આપણે એને તરત દવાખાન નથી લઈ જતા, પણ ઘરમાં મમ્મી આ બધા નાના નાના જે ઘરના ઉપાયો હોય એ ઉપાયો કરી અને મટાડવાનો પહેલા પ્રયત્ન કરે છે। ત્યારબાદ છે અરડુસી। અરડુસીના પત્તા પણ બાળકો તુલસી જેવા જ હોય, તુલસી કરતા એના થોડા મોટા પત્તા હોય છે, બરાબર, લીલા કલરના જ હોય અને તુલસી કરતા થોડા મોટા, અને તુલસીની જેમ જ એનો ઉપયોગ થાય છે ઉધરસ તમને જયારે બહુ વધારે પ્રમાણમાં આવે, બરાબર, ત્યારે અરડુસીના પાનનો ઉકાળો પીવા ઉત્તમ ગુણકારી છે, બરાબર, એનાથી ઉધરસ મટી જાય છે। લવિંગ, લવિંગ એટલે
શાકભાજી ની અંદર પણ નાખીએ અને ખીચડી વગાડીએ ને એટલે એની અંદર ખાસ આટલું નાનું કાળા કલર નું સહેજ લાંબુ હોય અને એની સુગંધ જ અલગ આવે. તો લવિંગ નો બીજો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કેવી રીતે કરીએ? તો જયારે આપણા દાંતની અંદર કે દાઢીની અંદર દુખાવો થાય છે ને ત્યારે લવિંગ નું તેલ અથવા તો લવિંગ ની સહેજ શેકી અને દાંતની અંદર ભરાઈ દેવામાં આવે છે અથવા તો લવિંગ ના તેલ નું પૂંડું અંદર મૂકવામાં આવે છે. એનાથી દાંત નો દુખાવો મટી જાય છે અથવા ઓછો થાય છે. ચલો હિંગ. હિંગ એટલે મમ્મી જયારે દાળ નો અને શાક નો વઘાર કરતી હોય અથવા કોઈ વસ્તુ બનાવતી હોય એટલે રાઈ નાખે ને પછી હિંગ નાખે અને એની સુગંધ બહુ જ સરસ આવે છે, બરાબર. અને આ હિંગ નો ઉપયોગ આપણે તમને જયારે પેટની અંદર ગેસ થયો હોય અથવા થોડું થોડું દુખાતું હોય ને તો અજમો તો ફાટીએ પણ જયારે પેટ ભાર ભાર લાગતું હોય ને ત્યારે તમારી જે ડૂટી હોય એની આજુબાજુ હિંગને પાણીની અંદર પલાળી અને એનો લેપ કરવામાં આવે, ખાસ કરીને નાના બાળકને. બાળક જયારે એકાદ બે મહિનાનું અથવા તો 15-20 દિવસ નું હોય ને ત્યારે આપણે એને દવા કે અજમો નથી ખવડાતા, એ ખૂબ જ નાનું હોય છે અને એ ચાલતું પણ નથી એટલે એને જયારે પેટમાં દુખાય તો ગેસ થઈ જાય ને એટલે રડે છે. એટલે મમ્મી શું કરે, તમારા ઘરમાં આજુબાજુ કોઈ બાળક હોય ને તો પૂછજો, તો એની ડૂંટીની આજુબાજુ એની નાભીની આજુબાજુ હિંગનો લેપ કરી દેવામાં આવે, હિંગને પાણીમાં પલાળી અને એનો લેપ લગાવવામાં આવે, એનો ગેસ એ દુખાવો અને બાળકને ઓછો થઈ જાય છે. આપણે પણ કરાય, બરાબર, મોટા વ્યક્તિને પણ આ ઉપાય કરાય. ચલો મેથી. મેથી એટલે બાળકો સૂકી લીલી મેથી જે અત્યારે આવે છે જેને લીલા પાંદડા હોય જેની મદદથી આપણે ઢેબરા છે, વડા છે, મુઠિયા છે અને મેથીનું શાક પણ બનાવીએ છીએ. પણ એ મેથી જયારે સુકાય ને ત્યારે એના દાણા આવે, બરાબર, એની ઉપર મેથીની ઉપર જ ફૂલ બેસે છે ને એની અંદરથી એનું નાના કલરના પીળા કલર જેવા આછો કથ્થાઈ કલર હોય ને એવા દાણા બને, ઘઉં જેવો રંગ હોય એનો અને એ નાના નાના દાણા હોય. એ દાણાને મમ્મી દાળ બનાવે ને જયારે તુવેરની દાળ ખાસ કરીને એની અંદર અવશ્ય બાફવામાં ક્યાં તો વઘારની અંદર એનો ઉપયોગ થાય છે, બરાબર. અને એ મેથીનો ઔષધિ તરીકે ક્યાં ઉપયોગ થાય છે? તો બાળકો જ્યાં અમુક ઉંમર થાય એટલે આપણને વા અને સાંધાનો દુખાવા થાય છે અથવા તો વા થાય છે, ઘણાને ઘણાને નાની ઉંમરમાં પણ વા થાય છે અથવા તો જે સાંધાના દુખાવો હોય ને એની અંદર રાત્રે મેથી પલાળી અને સવારે ચાવીને ખાઈ જવાથી અથવા તો મેથીનો પાવડર સવારે વહેલા ખાવાથી ઉત્તમ ગુણકારી છે, બરાબર. અને વરિયાળી અને જીરું આ બંને એક જ જેવા લાગે છે. વરિયાળીનો આપણે મુખવાસમાં ઉપયોગ કરીએ છીએ અને જીરું એ દાળ શાકમાં રાઈની જોડે વઘારની અંદર એનો ઉપયોગ કરીએ છીએ. અને આ વરિયાળી અને જીરું બંને બાળકો ઠંડક આપે છે. તમને વધારે પડતી એસિડિટી જેને ગરમીનો ગોઠવો હોય છે ને એને વરિયાળી અને જીરું એ ખૂબ જ ગુણકારી છે, એ શરીરની પ્રકૃતિને ઠંડી કરે છે, બરાબર. વરિયાળી અને કાળી દ્રાક્ષ અને ખડી સાકર, ખડી સાકર તમે મમ્મીને પૂછજો, અત્યારે આપણે જે ખાંડથી મોટો દાણો આવે ને ચોરસ એને સાકર કહીએ પણ એ છે ને કફ કરે, શરદી કરે છે, પણ આટલા મોટા મોટા ટુકડા આવે છે, બરાબર, એને આપણે ખડી સાકર કહીએ છીએ. એનો પાવડર અથવા એના એક બે નાના ટુકડા કાળી દ્રાક્ષ અને વરિયાળીનું પાણી રાત્રે માટીની કુલડીની અંદર પલાળી અને સવારે પીવો ને તો જેને વધારે પડતી ગરમી શરીરની અંદર રહેતી હોય એ ઓછી થાય છે. અને એ જ રીતે બાળકો જીરું અને ખડી સાકરનો પાવડર મિક્સ કરીને રોજ સવારે ખાકો તો પણ આપણા શરીરની અંદર જે ગરમી હોય ને એ ઓછી થાય છે. તો આ બધી જ વસ્તુઓ આપણા ઘરની રસોડાની અંદર મળી રહે છે. તુલસી એવી છે કે જે આપણા ઘર આંગણામાં ઉગે છે. અરડુસી પણ ઘણી વખત કુંડાની અંદર આપણે વાવી શકીએ છીએ, બરાબર, આ ખૂબ જ ઉત્તમ અને ગુણકારી છે. આ બંને આપણે ઘરની અંદર કુંડાની અંદર વાવી શકીએ છીએ અને સિવાયની બધી વસ્તુઓ આપણા રસોડાની અંદર જ મળી રહે છે અને આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે ઔષધિ એટલે કે દવા તરીકે કરીએ છીએ.